નમસ્કાર દર્શક મિત્રો, @ ગુજરાતમાં આપનું સ્વાગત છે। દરેક ચૂંટણીમાં કંઈક અલગ કંઈક હટકે કરવામાં માહેર ભાજપે ગુજરાતની રાજ્યસભાની ચૂંટણી માટે પણ કંઈક આવું જ કર્યું છે। ગુજરાતમાંથી બીજેપી દ્વારા રાજ્યસભાની ચૂંટણી માટેના 4 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે, જેમાં પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડાને પણ ઉમેદવાર બનાવવામાં આવ્યા છે। જેથી હાલ એવો પ્રશ્ન થઈ રહ્યો છે કે નડ્ડા હાલમાં તો તેમના ગૃહરાજ્ય હિમાચલ પ્રદેશમાંથી રાજ્યસભાના સાંસદ છે અને હવે તેમનો 6 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે, પરંતુ તેમને ફરીથી હિમાચલ પ્રદેશમાંથી ઉમેદવાર નથી બનાવવામાં આવ્યા અને ઉલટાનું ગુજરાતથી રાજ્યસભાના ઉમેદવાર કેમ બનાવવામાં આવ્યા છે? તો તમે જણાવી દઈએ કે હાલ મીડિયા અહેવાલોમાં એવી ચર્ચા છે કે પીએમ મોદીએ રાજ્યસભાની ચૂંટણીમાં નો રિપીટ થિયરી લાગુ કરી, પરંતુ લોકસભાની ચૂંટણી માથે હોવાથી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને ટિકિટ પર કાપ મૂકવો એ સંભવ ન હતો। 10-11 માર્ચની વચ્ચે દેશમાં આચારસંહિતા લાગુ થશે અને એવામાં ચૂંટણી સમયે રાષ્ટ્રીય અધ્યક્ષની ટિકિટ કાપીને પાયાના કાર્યકરોનું મનોબળ ન તોડી શકાય, જેથી કરીને જેપી નડ્ડાને ફરીથી રાજ્યસભામાં ગુજરાતથી મોકલવામાં આવ્યા છે। જોકે 2024 લોકસભાની ચૂંટણીમાં પીએમ મોદીએ ભાજપ માટે 370 બેઠકોનો લક્ષ્યાંક નક્કી કર્યો અને એનડીએ મળીને 400 પારનો નારો આપવામાં આવ્યો છે। એવામાં પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહના ગૃહરાજ્ય એટલે કે ગુજરાતમાં પણ 26 બેઠકો પર હેટ્રિકની સાથે 26ની 26 બેઠકો 5 લાખથી વધુની લીડથી જીતવાના દાવાઓ કરવામાં આવી રહ્યા છે। પ્રદેશ અધ્યક્ષ પાટિલ સાથે રાષ્ટ્રીય નેતૃત્વએ પણ 5 લાખથી લીડ જીતવાનું નક્કી કર્યું છે। ત્યારે જો પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ખુદ ગુજરાતથી રાજ્યસભામાં જાય તો પાયાના કાર્યકરોની સાથે ગુજરાતના તમામ વોટરનું મનોબળ બમણું થઈ જાય, કારણ કે ભલે ને પીએમ આમ તો યુપીના કહેવાય, પરંતુ પીએમ મોદીનો ગૃહરાજ્ય હંમેશા ગુજરાત રહેશે। પીએમ, ગૃહમંત્રી, વિદેશમંત્રી અને દેશના સ્વાસ્થ્ય મંત્રીની સાથે સરકારની પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ જ્યારે દેશની સંસદના ઉપલા ગૃહ એટલે કે રાજ્યસભામાં ગુજરાતથી જાય તો પાર્ટીએ નક્કી કરેલા માર્ગ પર ચાલવું વધારે સહેલું બને, જેથી એવું માનવામાં આવી રહ્યું છે કે નડ્ડાને રાજ્યસભામાં ગુજરાતથી 5 લાખની લીડથી તમામ બેઠક જીતવાની મનસા સાથે મોકલવામાં આવ્યા છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।